आनंद स्वरूप एवं भगवान स्वामीनारायण चरणों में साष्टांग दंडवत। तमाम संतो परम पूज्य गुरुजी ज्ञानजीवनदास जी महाराज ना चरणों में दंडवत, तमाम संतों ने दंडवत। अहीं तो आजे सामे जे सत्संगीओ छे एमने पण मारा दंडवत। आजे मारी परिस्थिति कंई गोवाळिया जेवी छे। एक गोवाळियो हतो, एक टिंबे एटले एक रेतीना ढगला पर बेसे अने न्याय करतो, अने एनो न्याय एकदम सचोट होतो। એટલે કંઈ પણ નાનો મોટો ઝઘડો હોય તો એ રેતીના ઢગલા પર બેસી અને ન્યાય કરે, જજમેન્ટ આપી દે, અને એનું જજમેન્ટ સર્વમાન્ય હોય, એકદમ પરફેક્ટ હોય। પછી આમ બાકી સામાન્ય રીતે એના રસ્તામાં કોઈ મળે તો કંઈ કરી ન શકે, પણ એ રેતીના ઢગલા પર બેસે તો ન્યાય કરી શકે। ત્યાં આગળ ખોદકામ થયું, એના નીચે વિક્રમાદિત્યનું સિંહાસન નીકળ્યું। એટલે કદાચ આજે જો અહીંયા વાત કરું છું તો કદાચ આ ધર્મ મંચ કદાચ એનો મહિમા હશે, તો કદાચ આજે મેં ખાસ કીધું છે કે મને આનું રેકોર્ડિંગ આપજો, કારણ કે ગોવાળિયાની દશા અવદશામાં હું છું અને આ મંચ પરથી બોલવાનું છે, એટલે કદાચ ચોક્કસ ભગવાન મારા મુખેથી કદાચ સારી જ વાત મુકાવડાવશે એવી પ્રાર્થના। અત્યારે બીમારીઓ મોટા ભાગે એવું કહેવાય છે હવે, એટલે એ પ્રૂવ થઈ ગયું છે કે 90% બીમારીઓ સાયકોસોમેટિક છે। સાયકોસોમેટિક બીમારી એટલે શું? તો મનથી ઉદ્ભવતી બીમારીઓ છે 90%। એટલે એમાં ઘણી ફિઝિકલ બીમારી, એમાં કંઈ એસિડિટી, અલ્સર, બ્લડ પ્રેશર, ઘણા પ્રકારના ડાયાબિટીસ, એ બધા જ સાયકોસોમેટિક ઇલનેસીસ, મનથી ઉદ્ભવતી બીમારીઓ છે। તો શું છે? તો જો આપણે આપણા જ ધર્મગ્રંથોમાં જઈએ તો ગીતાના બીજા અધ્યાયમાં 23મો શ્લોક, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, શું કહે છે કે ભાઈ જેને શસ્ત્ર મારી નથી શકતા, જેને અગ્નિ બાળી નથી શકતો, જેને પાણી ભીનું નથી કરી શકતું, અથવા જેને પવન સૂકવી નથી શકતો, જેનો જન્મ નથી, જેનું મૃત્યુ નથી, તેવો હું કોણ? તો હું પરમાત્માનો અંશ એવો આત્મા છું। તો પછી આ વ્યાધિ, તો વ્યાધિ કોને પડે છે? તો વ્યાધિ જે કંઈ બી છે તે શરીરને છે। તો આ જે આત્માની સફર જેને કહેવાય, તો અવ્યક્ત, અવ્યક્ત પછી જન્મ થાય છે, એ વ્યક્ત થાય છે, જેને આપણે આપણું જીવન કહીએ છીએ, અને જ્યારે મૃત્યુ થાય છે એ પછી ફરી આત્મા તો હોય જ છે, પણ એના અવ્યક્ત રૂપમાં હોય છે। નદી આપણે કોઈ પણ જોઈએ તો આપણે જોઈએ, નજર પહોંચે ત્યાં સુધી નદી દેખાય છે, અને આ બીજી છેડે નદી દેખાય, પણ એ નદી એનાથી આગળ પણ છે અને આપણી નજર પહોંચતી નથી, એના પછી પણ નદી છે। એટલે આપણે તો આત્મા છીએ, એ પરમ કૃપાળુ પરમેશ્વરના અંશ છીએ। એટલે જે આ વ્યાધિ થાય છે એ તો કેવળ શરીરને થાય છે। તો જો ધીરે ધીરે જો આપણા મનની સ્થિતિ એટલે સુધી વિકસાવીએ આપણે કે આપણે આ શરીર અને હું એના વચ્ચે જો આપણે અંતર કરતા થઈ જઈએ, તો મને લાગે છે કે આ જે સાયકોસોમેટિક ઇલનેસીસ છે એમાંથી ઘણી બધી મુક્તિ મળી જાય છે। ઘણા દર્દીઓ કહેતા હોય છે કે સાહેબ મારું ડાયાબિટીસ તો 400 રહે છે પણ મને કંઈ તકલીફ જ નથી। હવે મેડિકલ સાયન્સ એવું કહે છે કે 400 ડાયાબિટીસ અને તકલીફ નથી એટલે કંઈક વિચિત્ર કહેવાય। જૈન સમાજમાં ઉપવાસ, જે ઉપવાસ કરે છે તો મેડિકલ સાયન્સ ખોટું પડે છે ત્યાં આગળ, કેમ કે આટલા ઉપવાસ તો એમાં શરીર જીવી જ ન શકે, પણ આ બધા લોકોએ પોતાની જાતને શરીરથી થોડુંક દૂર કરી અને શરીરને જુએ છે। આ તકલીફ શરીરને પડી છે ને, કંઈ વાંધો નહીં, મને કંઈ નથી થયું। તો જરા આ માનસ આપણું જો શરીર પ્રત્યેનું કહેવાશે તો મને લાગે છે કે આ
વ્યાધિ ખૂબ ઓછી થઈ જશે, નજીવી લાગશે, નગણ્ય લાગશે. પણ વરસાદ પડે તો ઘરની બહારી તો બંધ કરવી જ પડે, વરસાદ અંદર ન આવે એટલે ઠીકડા મારવા પડે. તો આજે જે વાત કરું છું એ આજે શરીરની વ્યાધિ આપણને ઓછામાં ઓછી થાય અથવા એ ન આવે એના વિષયની વાત કરીશ. ભગવાન સ્વામિનારાયણ પણ ઉઘાડા પગે કુટીરો કુટીરોમાં ગામ ગામ જઈ ટાઢ તડકો વરસાદની પરવા કર્યા વગર લોકોની સેવા શુશ્રૂષા કરી હતી. તો એમનું પણ શરીર સારું હતું એટલે આ સેવા શુશ્રૂષા કરી શક્યા. હવે આજે સત્સંગમાં બેસવું છે આપને, પણ જો પલાઠી વાળીને બેસવાનો અભ્યાસ ન હોય અથવા શરીર એ સાથ ન આપે તો અહીંયા મંચ પરથી કંઈ પણ સત્સંગની વાત થશે તે મગજમાં નહીં ઉતરે, ઘૂંટણ પર દ્રષ્ટિ પડશે આપણી, કસાલું પગ દુખે છે, જરાક આઘા પાછા થવાની ઈચ્છા થશે, કોન્સન્ટ્રેશન ભંગ થશે. એટલે શરીર પણ એટલું જ સમજવું જરૂરી છે, એના સાંધા એની સ્વાસ્થ્ય જાળવવું એટલું જ જરૂરી છે. તો આપણે જે કંઈ બી કરી છે એ જીવનમાં એ સારી રીતે ઉલ્લાસથી આનંદથી કરી શકીએ એના માટે છે. એટલે આજની જે વાત છે તે આપણું શરીર અને સાંધાનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે હું વાત કરીશ. એક કારલીબાગમાં વાયરોક નામની એક નાની હોસ્પિટલ ચલાવું છું, પ્રાઇવેટ લિમિટેડ કંપની કરી, નિર્મા ઓર્થોપેડિક્સ પ્રાઇવેટ લિમિટેડ. એના 6 ડૉક્ટરો છીએ, 4 એનેસ્થેટિસ્ટ છે અને અમે 2 ઓર્થોપેડિક સર્જન છીએ, એમ કરીને આ હોસ્પિટલ ચલાવીએ છીએ. ખૂબ સારી કોઓપરેટિવ ટીમ એ અમારું બળ છે. હવે પહેલાં પહેલો સાંધો સમજીએ આપણે. તો કોઈ પણ બાણું હોય કે બધાને એક સાંધો હોય, બાણું હલાવવા માટે આપણે હાથનો ઉપયોગ કરીએ અને પાવર કહેવાય, એટલે એને માંસપેશીઓ, એટલે નકુચો છે એ મૂવમેન્ટ થાય એના માટે માંસપેશીઓ છે. એ માંસપેશીઓએ નકુચાને હલાવે છે. હવે એ નકુચો હલે છે ત્યારે એમાં દુખાવો નથી થતો. દુખાવો નથી થતો એનું કારણ કે એ નકુચા અથવા હાડકાના છેડા ઉપર એક ગાદી, કાર્ટિલેજ જેને કહીએ, એવું પડળ હોય છે. આ છેલ્લા સફેદ છેલ્લા ફોટામાં દેખાય છે, એકદમ કાચ જેવી એની સપાટી હોય છે, જેને અમે કાર્ટિલેજ કહીએ છીએ. હવે કાર્ટિલેજની વિશેષતા આવી છે કે એમાં સંવેદના નથી હોતી, કાર્ટિલેજ બિલકુલ સંવેદનહીન આપ્યું છે. એટલે જ્યારે પણ આપણે કૂદકો મારીએ અથવા પગ અથવા સાંધો સામસામી અથડાય ત્યારે આપણને દુખાવો અહેસાસ નથી થતો. એટલે ભગવાને જ્યાં સંવેદના આપવાની ત્યાં આપી, પણ ગાર્ડિલેજમાં સંવેદના નથી આપી. એટલે આપણે આપણો સાંધો સારી રીતે એમને હલાવી ચલાવી શકીએ. એના પછી આ જે મુખ્ય સાંધાનું આખું બંધારણ આપણે જો સમજીએ તો એના પરથી આપણને આખું સાંધાને કેવી રીતે વાપરવું એ આપણને સમજ પડશે. તો જે સફેદ દેખાય છે વચ્ચોવચ, પીળા દેખાય છે તે હાડકા છે, એના ઉપર જે સફેદ દેખાય છે તે એના પરની ગાદી છે, જેને મેં કીધું કે સંવેદના નથી હોતી. સંવેદના નથી હોતી પણ એ જીવંત છે. સંવેદના નથી છતાં એ જીવંત છે એવા બહુ ઓછા ઉદાહરણ હોય છે, પણ એ જીવંત છે. અને એને જેનો પોષણ, જે ખોરાક કહેવાય, તે આ બ્લ્યુ દેખાય છે તેવું પાણી છે, જેને સાયનોવિયલ ફ્લુઇડ કહીએ છીએ. એ સાયનોવિયલ ફ્લુઇડ એટલે સાંધાની અંદર પાણી હોય છે. એ સાયનોવિયલ ફ્લુઇડમાંથી એ ગાદીને પોષણ મળે છે. અને એ પોષણ સાયનોવિયલ ફ્લુઇડનું અંદર કેવી રીતે જાય છે? તો કેશાકર્ષણ અને પંપિંગથી જાય છે. એટલે પંપિંગ એટલે શું? તો જ્યારે આપણે સાંધો પૂરો વાળીએ, પૂરો પૂર્ણ રૂપે સાંધો વાળીએ, ત્યારે અંદર પ્રેશર બિલ્ડઅપ થાય. એ પ્રેશરથી એ પાણી, એ કેશાકર્ષણ અને પ્રેશરથી એ સાંધાની અંદર જાય. એ પાણીની અંદર ખોરાક હોય એટલે એ ગાદી એ પાણીથી જીવતી રહે, એટલે એના કારણે એ ગાદી જીવતી રહે છે. એટલે પહેલો નિયમ એવો થયો કે જો સાંધાને સ્વસ્થ રાખવો હોય તો એ ગાદીનો ખોરાક બરોબર જળવાય તો સાંધો સ્વસ્થ રહે. તો ગાદીનો ખોરાક જળવાય એના માટે આપણા દરેક સાંધાને તેની સંપૂર્ણ સ્થિતિમાં દિવસમાં 10-15 વાર 20 વાર સવારે, 10-15 વાર 20 વાર બપોરે, 10-15 વાર 20 વાર સાંજે એ જો લઈ જઈએ તો ગાદીનું પોષણ સારી રીતે જળવાય, અને ગાદીનું પોષણ જળવાય તો સાંધાની સ્વસ્થતા જળવાઈ રહે. આ જે મેં કીધું એ જ, ગાદી સ્પોન્જ જેવી છે, સાયનોવિયલ ફ્લુઇડમાંથી એનો ખોરાક મળે છે અને પંપિંગ અથવા કેશાકર્ષણથી એના અંદર ખોરાક જાય છે.
હવે હું બધાને એક સવાલ પૂછીશ કે બરોબર યાદ કરો આપણે કે ખરેખર આપણે આપણા સાંધાને એની પૂર્ણ સ્થિતિમાં દિવસમાં ખરેખર લઈ જઈએ છીએ? ખાલી કાંડાની આંગળીની આંગળીનું ઉદાહરણ આપીશ. હવે આંગળી છે એને આપણે મુઠ્ઠી બંધ કરીએ છીએ, શું આ પૂર્ણ સ્થિતિ છે? મુઠ્ઠી બંધ કરીએ? ના, આ પૂર્ણ સ્થિતિ નથી. જો અહીંયા થોડું ફોકસ કરવામાં આવે તો આ આંગળી આ વેઢા પૂરા દબાયા અને પછી એને બંધ કરી તો આ એની પૂર્ણ સ્થિતિ થાય. હવે આમ દબાઈએ તમે ખરેખર તકલીફ થશે. તમે જો એની પૂર્ણ સ્થિતિ કરવા જશો તો જો અભ્યાસ નહીં હોય તેનાથી તકલીફ થશે કે આંગળીના વેઢા પૂર્ણ બંધ કરી અને પછી મુઠ્ઠી વાળવી, આ એની પૂર્ણ સ્થિતિ છે. ખરેખર આપણે જીવનમાં એ પૂર્ણ સ્થિતિ કરતા જ નથી. જો એ પૂર્ણ સ્થિતિ કરીએ તો એનું પંપિંગ સારું થાય અને એ પંપિંગ સારું થાય તો એનું સ્વાસ્થ્ય સારું જળવાય. એટલે હવે હું એક સામાન્ય બધા જ કરી શકે, વૃદ્ધ માણસ પણ કરી શકે એવા સંધિ યોગ. આપણે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું નથી, જરૂર નથી. આપણા શાસ્ત્રમાં જ બધું શીખવાડ્યું છે, એને સંધિ યોગ કહેવાય. એ સંધિ યોગ જો આપણે દિવસમાં 3-1 વાર 5-5 મિનિટ ખાલી સમય આપીને કરીએ ને તો આપણા બધા જ સાંધાનું સર્ક્યુલેશન સરસ રહે, આ ગાદીનો ખોરાક સરસ રહે અને સાંધાની બીમારીઓ પ્રિવેન્ટ થઈ શકે, ન આવે. એટલે ડૉક્ટર જેકીભાઈ વારાફરતી ખભાથી ચાલુ કરી બધાની સાંધાની પૂર્ણ સ્થિતિ બતાવશે. આમ બહુ જ સામાન્ય છે, પણ આ જરૂરી છે. એ સામાન્ય વસ્તુ આપણે પાલન કરીએ એ વધારે જરૂરી છે. આમાં કંઈ બહુ બુદ્ધિ વાપરવો નથી, આપણને ખબર છે આપણો સાંધો કયો કેટલો હલે છે, પણ છતાં બી એક ડેમોન્સ્ટ્રેશનના ભાગરૂપે દરેક સાંધાની તમને કસરત બતાવશે. શરીરના બધા જ સાંધાને દરરોજ પૂરતી રેન્જમાં કાર્યક્ષમ રાખો અને દરરોજ બધા સાંધાની કસરત કરો, મુખ્ય સાંધાની કસરતો. હવે ખભાની, તો ખભાની કસરતમાં કઈ મુમેન્ટ આવે? તો પહેલાં સાઈડથી આવે. હવે એક વસ્તુ, એક નિયમ છે, સાંધાની કોઈ પણ મુમેન્ટ કરતા હોઈએ ને તો ઝટકો ક્યારેય નહીં મારવું. સાંધાની મુમેન્ટ એકદમ સ્વસ્થ સ્થિતિમાં ઝટકા રહિત કરવી જોઈએ. એટલે જેકીભાઈ બતાવશે કે પહેલાં ખભાની સાઈડ પરથી, એટલે હાથ ઊંચો કરો સાઈડ પરથી, ધીરેથી હાથ ઊંચો કર્યો, પૂર્ણ સ્થિતિમાં લઈ જાઓ ઉપર અને ઉપર ખેંચો, પરત પાછું એ જ રીતે પાછો લાવો. આ સાઈડ પરથી થયું, નીચે લઈ લો. એવી જ રીતે આપણે સાઈડ પરથી કર્યું, હવે એ જ વસ્તુ આગળથી થઈ શકે. ખભામાં આગળ લો, પૂર્ણ સ્થિતિમાં ઉપર લો અને ઉપર ખેંચો. આ પૂર્ણ સ્થિતિમાં ખેંચવા માટે એનું કારણ કે મસલ્સ જે આપણા હોય, સ્નાયુઓ, એની ઇલેસ્ટિસિટી, એની સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે. એટલે આ જે ખેંચવાની છેલ્લી ક્રિયા છે એ ઝાટકા રહિત પણ ખેંચવી જોઈએ. અને પછી એની રોટેશન, એક પાછળનું રોટેશન, એટલે બે હાથ સામે લો, પહેલાં બે હાથ સામે લો, એક્સટર્નલ રોટેશન, એટલે બંને હાથ સાઈડ પર લઈ જાઓ. આ ખભાની કસરત આપણે સામાન્ય રીતે નથી કરતા, પૂર્ણ સ્થિતિમાં એને બહારની તરફ લઈ જવો જોઈએ. બસ પાછી લાવો, હવે એનથી વિપરીત સ્થિતિ, ઇન્ટરનલ રોટેશન, લઈ જાઓ અંદરની તરફ, પાછળ લઈ જાઓ, પૂર્ણ રીતે પાછળ લઈ જાઓ હાથને, હા, અને એનાથી ઉપર પણ કરી શકાય. હવે ઘણાને એમ થાય કે સાલું આ થતું નથી, તો આ સાંધાની કસરત જેનાથી થાય છે, જવાનીઓને કંઈ તકલીફ નથી, પણ જેનાથી નથી થતી એ જેટલી સ્થિતિ સુધી જાય ત્યાં સુધી લઈ જવાનો પ્રયત્ન કરીએ તો પણ આ પંપિંગ એક્શન સારું થાય છે અને એનો લાભ મળે છે. કોઈના સાંધાની કસરત સાઈડ પરથી પૂર્ણરૂપે વાવો અને પૂર્ણરૂપે સીધો કરવો, આ સિમ્પલ. અને કોણીમાં બીજો એક સાંધો આવે, ઇન્ટરનલ એક્સટર્નલ રોટેશન, મુઠ્ઠી અંદર તરફ લઈ જવી એને ખેંચવી, મુઠ્ઠી બહાર તરફ લઈ જવી ખેંચવી, હાથ કમરને સટાયેલા હોવા જોઈએ. એટલે આ કોણી અને કાંડવ બેની જોડે આમાં કસરત થાય છે. કાંડાની કસરતો, તો કાંડામાં ઉપર લઈ જવા, નીચે લઈ જવા, સાઈડ પર લઈ જવા, અંદરની તરફ અને બહારની તરફ, અને રોટેશન અંદરથી બહાર અને બહારથી અંદર. તો આ સામાન્ય, એકદમ આપણે બધા જ કરી શકીએ, એકદમ સામાન્ય વાત, સામાન્ય, ઝાટકો નહીં મારવો, આ એનો નિયમ. આંગળાની મેં બતાવી, એવી રીતે અંગૂઠાની, ખાસ અંગૂઠો પણ આપણે એની અંગૂઠાની કસરત, તો વેઢા ગણતા હોઈએ એ રીતે અંગૂઠો લઈ જવો છેક સુધી, જ્યાં સુધી ખેંચાય, હજી નીચે હજી નીચે, જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી અંગૂઠાને લઈ જવો. આ
આપણા શાસ્ત્રમાં બધી મુદ્રાઓ હોય છે, એ બધી મુદ્રાઓ જો તમે કરો તો બધા જ આંગળાની કસરત સારી રીતે થઈ જાય છે. થાપાની કસરત. તો આપણે ઊભા પગે સંડાસમાં બેસવાની પ્રક્રિયામાં આપણો થાપાની પૂર્ણરૂપે કસરત થઈ જાય છે, અને એની કારણે આપણને થાપાનો ઘસારો આપણા ભારત દેશમાં જોવા નથી મળતો. એ બતાવે છે આખો પૂર્ણરૂપે પગને વાળવો અને સીધો કરવો. સાઈડ પર સૂઈ જાઓ, એવી રીતે એક સાઈડની સ્થિતિ હોય છે. પગ ઉપર લો, જેટલો થઈ શકે એટલો ઉપર લેવો, નીચે લો અને પાછળની તરફ ખેંચી શકાય. જેમ આગળ વાળ્યો એમ પાછળની તરફ પણ થોડીક મુવમેન્ટ હોય છે. આપણે ચાલતી વખતે આપણો એક પગ પાછળ જાય છે, એટલે આ થાપાની કસરતો થઈ. ઘૂંટણમાં સાંધાની કસરત. તો પગ નીચે એક કોશિકું મૂકી અને ઘૂંટણની ઢાંકણી કડક કરી અને પગને ઊંચો કરવાનો, પંજાને ઊંચો કરવાનો પ્રયત્ન કરવો. એનાથી એ જે મસલ પમ્પિંગ, મસલ એક્શનના કારણે ઘૂંટણના સાંધાનું પમ્પિંગ સારું થાય છે, એટલે એ કસરત કરી શકાય. અને ઘૂંટણને એની પૂર્ણ સ્થિતિમાં વાળવાની કસરત, એટલે બેઠા બેઠા એને પૂર્ણ સ્થિતિમાં આપણે વાળી શકીએ. હવે ઘૂંટણ માટે કેવું કહે છે કે ઊભા પગે ડૉક્ટરો સલાહ આપે છે કે પલાઠી વાળી અને ઊભા પગે નહીં બેસવું. એનું કારણ છે કે જ્યારે પલાઠી વાળીને બેસીએ છીએ ત્યારે ઘૂંટણના જે બે કમ્પાર્ટમેન્ટ હોય છે એમાંથી એક જ કમ્પાર્ટમેન્ટ પર લોડ આવે છે અને એના કારણે ત્યાંથી ઘસારાની શરૂઆત થાય છે. બીજું, ઊભા પગે ન બેસવા માટે એટલે ઇન્ડિયન ટોયલેટનો ઉપયોગ કરવાની ના પાડીએ છીએ. જેને ઘસારો હોય તેને જ્યારે સ્વાસ્થ્યમાં હોય ત્યારે એ ઉપયોગ કરી શકાય,